नमस्ते विद्यार्थी मित्रों, डिजिटल विद्यालय यूट्यूब चैनल में आपनું स्वागत छे। विद्यार्थी मित्रों, तमारे धोरण 10 ना जे बोर्ड नी पेपर लेवाय छे ए बधा छे ई सारा જાતા હશે, બરાબર એવી હું આશા રાખું છું। અને એમાં પણ આપણે જેટલા પણ મોસ્ટ ટાઈપિક ક્વેશ્ચન આપેલા છે એ બધા પૂછવાના જ હતા, બરાબર। તમે બધા પેપર ચેક કરી જ લીધા હશે કે આપણું એમાંથી કેટલું પૂછાતું, બરાબર। તો આજે આપણે વાત કરવાના છીએ ધોરણ 10 માં સંસ્કૃત વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિશે, બરાબર। આની પહેલાના જેટલા પણ પેપર લેવાના હતા એ બધાને આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નો અપલોડ કરેલા છે, તમે ચેક કરી લેશો, બરાબર। આજે આપણે વાત કેની કરવાના છીએ ભાઈ, તો કે સંસ્કૃતની। એમાં પણ જે ફિક્સ ટાઈપના ક્વેશ્ચન છે કે આવા ક્વેશ્ચન છે એ કમ્પલસરી આવી જ શકે, બરાબર। તો એવા આપણે મોસ્ટ ટાઈમ ઇક્વેશન કાઢેલા છે, એટલે ખાસ કરીને તમારે બધા કરી લેવાના છે, બરાબર। એમાં વિભાગ એ છે, એમાં આપણે પ્રશ્ન નંબર 6 આવે છે જે બે બે માર્ક વાળો, બરાબર। એમાં એવી રીતના પૂછાય કે ભાઈ નીચે આપેલા વિષય ઉપર ટૂંકનો લખો, તો ટૂંકનો જનરલી વિભાગ એમાં કેમાંથી પૂછાતી હોય ભાઈ, તો કે એક તો એમાં છે કે શક્તિ કુમારની પરીક્ષા યોજન, બીજું સજીવોનું સ્વાભાવિક સરખાપણું, ત્રીજું ગુણવત્તી કન્યાનું આયોજન, ચોથું ભોજન વ્યાકરણ, બરાબર ભોજ વ્યાકરણ, પાંચમું આવર્તપાત નામનું વિઘન, છઠ્ઠું અનાગત વિધાતા નામની માછલી, સાતમું આધુનિક યુદ્ધ અને મહાભારતકાલીન યુદ્ધ વચ્ચેનો તફાવત, અને આઠમું ક્રોધની શારીરિક અસરો, બરાબર। તો આટલા જે 8 પ્રકારના જે ટોપિક છે એમાંથી ટૂંકનો જ પૂછાતી હોય છે, એટલે તમારે શું કરવાનું છે ભાઈ, આટલા જે આપણે કીધા છે ને મોસ્ટ ટાઈમ બી છે એક્ઝામમાં પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે, એટલે એટલા તમારે કમ્પલસરી કરી જ લેવાના છે, બરાબર। આ વાત કરી વિભાગ એ ની કે જેમાં પૂછાતા હોય છે, હવે વાત કરી વિભાગ બી, એમાંથી 4 માર્કનો કમ્પલસરી શ્લોક પૂછાતો જ હોય છે। તો એમાં કેવા કેવા શ્લોક આવી શકે તે આપણે જોઈએ, કે પેલો અનાથો દરિદ્રો ડેશ 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 ત્વમેકા ભવાની, એક આ શ્લોક આવી શકે। બીજો જાતસ્ય હિ ડેશ 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 સોચિતુ મરહસી, બરાબર। પછી વાત કરી ત્રીજો શ્લોક કેવો આવી શકે ભાઈ, તો કે સર્વે ભવંતુ ડેશ 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 ભવેત, યસ્માનો દ્વિજતે ડેશ 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 મે પ્રિય, બરાબર। આ રીતના ટૂંકમાં તમારો શ્લોક આવી શકે। હજી ક્યાં આવી શકે ભાઈ, તો કે આપત્સુ રામો ડેશ 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 ભવાન જય। પછી છઠ્ઠો વિવાદે વિષાદે ડેશ 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 તોમેકા ભવાની, બરાબર। સાતમો સમગચ્છધ્વમ ડેશ 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 ઉપાસતે, બરાબર। તો આ રીતના છે એ તમારા મોસ્ટ ટાઈમ પી શ્લોકો આટલા છે, આટલા તમે કમ્પલસરી કરી જ લેશો એટલે તમને છે એ એમાંથી જ પૂછાશે, રેડી ક્લિયર। આ મોસ્ટ ટાઈમ પી શ્લોકો છે। ચાલો હવે વાત કરીએ વિભાગ સી, કે જેમાં તમારે 4 માર્ક છે એમાં ટૂંકનો જ પૂછાતી હોય, જેવી રીતના વિભાગ એમાં પૂછાય છે તેવી જ રીતે તમારો વિભાગ સીમાં પૂછાય છે, બરાબર। તો એમાં ક્યાં ક્યાં આવી શકે ભાઈ, તો કે એમાં પ્રશ્ન નંબર 21 પૂછાઈ શકે, કે નીચે આપેલા વિષય ઉપર ટૂંકનો લખો। એમાં પહેલો પ્રશ્ન કેવો હોય, તો કે શ્રી કૃષ્ણનો સંદેશ, બીજો દુર્ઘટનાના સાક્ષી બનેલા માણસનું બીજું કર્તવ્ય, ત્રીજું પરિવ્રાજક, ચોથું ઘટોત્કચનું પાત્રાલેખન, પાંચમું અમાત્ય રાક્ષસ, અને છઠ્ઠું કુરુકુળનો દીપક અભિમન્યુ, બરાબર। તો આ 6 પ્રકારના મોસ્ટ ટાઈમી પ્રશ્ન છે કે જે ટૂંકનોંધમાં પૂછવા લાયક છે, બરાબર। આની સિવાય મે બી એકાદ બે બહાર ના આવી શકે, પણ જનરલી એમ સમજો ને કે આ જે આપણે 6 કરેલા છે એટલે ઓલમોસ્ટ એમાં બધું આવી જાય, બરાબર। એટલે આ તમે કરી લીધું તમારે 4 માર્ક છે ને એ પાકા થઈ જશે, રેડી। એટલે ખાસ કરીને આ જેટલા પણ પ્રશ્ન કીધા છે એ બધા તમારે વ્યવસ્થિત ટેક્સ્ટબુકમાંથી ગોતી અને પછી તમારે પાકા કરી જ લેવાના છે, રેડી ક્લિયર। ચાલો હવે વાત કરીએ વિભાગ ડી ની, જો વિભાગ ડી છે ને વ્યાકરણ વાળો છે, બરાબર। એટલે એમાંથી આપણે મોસ્ટ ટાઈમ બી ક્વેશ્ચન આપણે કહી શકીએ નહીં, બરાબર, પણ વ્યાકરણ છે જનરલ તમે કરી લો એટલે તમને બધું આવડી જાય। તો હવે વાત કરીએ વિભાગ ઈ, કે વિભાગ ઈ છે ને એ સાવ ઇઝી કહેવાય, બરાબર, અને આમાંથી જનરલી છે એ તમે ઘણું બધું લખી શકો એવો પ્રશ્ન પૂછાય છે, કે વિભાગ ઈમાં આપણે પ્રશ્ન નંબર 46 આવો કંઈક આવી શકે, કે નીચે આપેલા શ્લોકોનો અર્થ વિસ્તાર કરીને લખો। તો પહેલે જુઓ શું કરવાનું છે, પહેલે તમને જે શ્લોક સંસ્કૃતમાં આપેલો છે એને પહેલે તમારે ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરવાનો છે, અને એ કરીને પછી તમારે અર્થ વિસ્તાર લખવાનો છે। તો એમાં કેવા આવી શકે એ આપણે જોઈએ ભાઈ, કે એક તો પેલો આવો આવી શકે ભાઈ, કે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર સયતેન્દ્રિય, જ્ઞાનમ લબ્ધ્વા પરમ પરમ શાંતિમ અચિરેણા દિગચ્છતિ, બરાબર। તો આ રીતના તમને પૂછાય તો પહેલા શ્લોકનું ગુજરાતી લખવાનું અને પછી તમારે એનો અર્થ વિસ્તાર લખવાનો છે, બરાબર। ચાલો બીજો ક્વેશ્ચન કેવો આવી શકે ભાઈ, સુખમ હિ દુખાન્ય ભૂનુભૂય શોભતે ધના ધનાંધકારે સ્વિવ દીપદર્શનમ, સુખાતુ યો યાતિ નરો દરિદ્રતા ધૃત શરીરેણ મૃત ચ જીવિતી, બરાબર। તો આ રીતના છે બીજો શ્લોક છે, આ રીતના પૂછાઈ શકે, તો એનો પણ તમારે અર્થ વિસ્તાર કરવાનો છે। પછી ત્રીજો કેવો આવી શકે ભાઈ, તો કે સેવી તવ્યો મહાવૃક્ષ ફલચ્છાયા સમન્વિત
यदि देवात् कफलम नास्ति छाया के न निवार्यते। बराबर, तो आ रीतना से तमने पहले श्लोक पूछे तो पहले तमारा शू करवानु छे एनु अनुवाद लखजो। खास करीने जो तमे मातृभाषा में भाषांतर नहीं लखो तो तमारो मार्क से ही कपाई जशे। बराबर, एटला माटे खास करीने तमारे शू करवानु छे, पहले अनुवाद लखवानु छे अने पछी ए श्लोक ने फोड़ी फोड़ी अने तमारे एनो अर्थ विस्तार लखवानो छे। बराबर, चलो एना सिवाय बीजो क्यो आवी शके भाई? तो के यथा नयति कौला कैलासम नगम गान सरस्वती तथा नयति कैलासम न गंगा न सरस्वती। बराबर, तो आ रीतना पण तमने एक श्लोक पूछाई सके। चलो एना पछी आपणे मोस्ट टाइम बी श्लोक नी वात करिए तो यथा चतुर्भि कनकम परीक्षते निर्घर्षण छेदन तापताडने तथा चतुर्भि पुरुष परीक्षते श्रुतेन शीलेन गुणेन कर्मणा। बराबर, चलो एना पछी वात करिए आपणे मोस्ट टाइम बी मां तो के छठो श्लोक छे आवी रीतना आवी सके कि कर्मणीय वाधिका रस्ते मां फलेषु कदाचन माँ कर्म फल हेतुर्भु माते संगोस्तव कर्मणि। बराबर, चलो एना पछी सातमो के व्रजादपि कठोराणी मृदुनी कुसुमादपि लोकोत्तराणाम चेतांसी कोनु विज्ञातु मरहति। बराबर, अने छेलो श्लोक छे आठमो के चतुर्विद्या भजन्ते माम मा जना सुकृति भोर्जन भोर्जुन आर्तो जिज्ञा सूर्य स्थार्थी ज्ञानी च भरतर सब। बराबर, तो आ रीतना छे तमारे आठ लोको छे ए पूछावानी शक्यता छे, एटले खास करीने तमारे शुक्ल करवानुं छे भाई। आ आठे आठ लोको छे ए पाका पण करी लेवाना छे, एनो अनुवाद पण जोई लेवानुं छे अने अनुवाद करी अने अर्थ विस्तार पूर्वक तमारे लखवानुं छे। बराबर, एटले खास करीने आ जेटला पण मोस्ट टाइम क्वेश्चन આપેલા છે એટલે તમે કરી નાખશો એટલે તમને આરામથી પાસ તો થઈ જશો, પરંતુ તમને મોસ્ટમાં મોસ્ટ એટલે કે વધારેમાં વધારે માર્ક પણ તમને આમાંથી કવર કરી શકશો। બરાબર, આના સિવાયના જે અનુવાદ છે ભાષાંતર છે એ પણ તમે કરવાનું ભૂલતા નહીં। બરાબર, તો વિદ્યાર્થી મિત્રો જો વિડીયો તમને ગમે તો લાઈક કરી દેજો, તમારા મિત્રોને મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે એ શેર કરી દેજો અને ચેનલમાં જો નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો આવજો વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ જય ભારત।